હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? ફાઇન, સારું. ચલો આગળ વધીએ. આપણે પ્રીવિયસ લેક્ચરનું બધાને યાદ છે? પ્રીવિયસ લેક્ચરની અંદર ખાસ તમારે મગજની અંદર કીપ કરીને રાખજો, આપણું જે આ ચેપ્ટર છે એ કમ્પ્લીટલી કેવું છે? જીનેટિક્સનું ચેપ્ટર. આપણું આ ચેપ્ટર છે એ કમ્પ્લીટલી કેવું ચેપ્ટર છે? જીનેટિક્સનું ચેપ્ટર છે. તો આ ચેપ્ટરની અંદર તમારે બધા એક વસ્તુ ધ્યાન રાખવાની છે, એ છે કે તમને જો એક ટોપિક છે એ બીજા ઉપર લિંક કરતો હશે, એક ટોપિક છે એ કન્ટિન્યુઅસલી શું હશે, બીજા ઉપર લિંક કરતો હશે, એટલે તમારે લોકોએ પ્રોપરલી શું કરવાનું છે, બધા જ ટોપિકને વ્યવસ્થિત રીતે માઇન્ડમાં કીપ કરીને રાખવા પડશે, રાઈટ? તો અહીંયા ખાસ કરીને સમજજો, જો શું કહે છે અહીંયા, બરાબર, કે અહીંયા તમે લોકો પ્રીવિયસ લેક્ચરની અંદર તમને મેં એક સંગ્રહનો પ્રયોગ આપણે કરતા હતા. કયો ટોપિક ભણી રહ્યા હતા આપણે? એક સંકરણનો પ્રયોગ. આ ટોપિકને આપણે શું કરી રહ્યા હતા? ભણી રહ્યા હતા એક સંકરણનો જે એક્સપેરિમેન્ટ છે એની અંદર તમને F1 પેઢીની અંદર શું રિઝલ્ટ મળ્યું હતું? 100% કેવા મળ્યા હતા? ઊંચા મળ્યા હતા. ત્યારે મેં તમારી સાથે વાત કરી હતી કે એમાં માત્ર એક જ પિતૃઓનું લક્ષણ આવે છે. તેમાં માત્ર કેટલા પિતૃઓનું લક્ષણ આવે છે? એક જ પિતૃઓનું. એટલે કે એની અંદર ઊંચા અને નીચા એમ બે પિતૃઓ હતા, પરંતુ એની અંદર માત્ર ને માત્ર બધી જ સંતતિઓ કેવી થઈ ગઈ? ઊંચી આવી. બધી જ સંતતિઓ કેવી આવી હતી છોકરાઓ? ઊંચી સંતતિઓ આવી હતી. તો ખાસ જે તમને મગજમાં કીપ કરીને રાખવાનું છે એ છે કે જ્યારે F2 પેઢીનું તમારે સ્વફલન કરાવો છો ત્યારે તમને એની અંદર કેવું રિઝલ્ટ મળી રહ્યું છે? 3-1, એટલે કે 3 ઊંચા 1 નીચા. કોને કહેવાય પ્રભાવી, કોને કહેવાય પ્રચ્છન્ન, કોણ છે એ કેવું હશે? સમયુગ્મી, કોને કહેવાય વિષમયુગ્મી. આ બધી જ વ્યાખ્યાઓ મેં તમને આપી દીધી. પછી મેં તમારી સાથે વાત કરી હતી કે જ્યારે તમારા પિતૃઓ હોય એમાંથી તમારે કોઈ રિઝલ્ટ જોતું હોય તો તમારે પહેલાં શું બનાવવા પડશે? જનીઓ બનાવવા પડશે. અને જનીઓ બનાવવા માટે તમારે એ વૈકલ્પિક કારકોને શું કરવા પડે? અલગ કરવા પડે. મેં તમને વૈકલ્પિક કારકો એટલે કીધું હતું, કોઈ પણ એક લક્ષણ માટે જવાબદાર આવેલી જનીનોની જોડ છે એને શું કહેવામાં આવે છે? એનું વૈકલ્પિક કારક. શું કહેવામાં આવે છે એને? વૈકલ્પિક કારક. સમજાઈ ગયું આ વસ્તુ કે ન સમજાણું? તો અહીંયા જે વૈકલ્પિક કારક છે, બરાબર, અહીંયા જે વૈકલ્પિક કારક છે છોકરાઓ, બરાબર, એ ખાસ વસ્તુ તમારે જોવાની છે કે એનું પહેલાં શું કરવાનું છે? બેને અલગ કરવાના છે અને પછી એમાંથી શું બનાવવાના છે? જનીઓ. પછી એમાંથી તમારે શું બનાવવાનું છે? જનીઓ બનાવવાના છે. પણ આના માટેની એક વૈજ્ઞાનિકની એન્ટ્રી પડી હતી સૌથી પહેલાં. એ વૈજ્ઞાનિક કોણ હતા અને એને કઈ મેથડ આપી એના વિશે હવે આપણે વાત કરવાના છીએ, બરાબર? તો જોઈએ હવે બીજી જે મેથડ છે એવડી, ઈ મેથડ, બરાબર, કે જેની અંદર સમાવેશ થાય છે પ્યુનેટ સ્ક્વેરનો. કઈ પદ્ધતિ છે છોકરા? આ પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિ. આની અંદર કોણે આપી હતી પહેલા? તો કે રેઝિનાલ્ડી સી પ્યુનેટ, રેઝિનાલ્ડ સી પ્યુનેટ નામના શું હતા? એક પ્રકારના વૈજ્ઞાનિક. રેઝિનાલ્ડ સી પ્યુનેટ નામના શું હતા? વૈજ્ઞાનિક હતા. આ વૈજ્ઞાનિકે શું કર્યું તું સમજજો? એક ક્યાંના હતા પહેલા તો યાદ રાખજો, ક્યાંના હતા? બ્રિટનના. આ વૈજ્ઞાનિક હતા ક્યાંના? બ્રિટનના હતા. અને આ જે વૈજ્ઞાનિક છે, બરાબર, એ કોણ હતા? તો એક પ્રકારના જનીન શાસ્ત્રી હતા. એ કોણ હતા? એ જનીન શાસ્ત્રી. અને એને કઈ પદ્ધતિ આપી હતી? તો કે પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિ. એને કઈ પદ્ધતિ આપી હતી છોકરાઓ? પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિ. શું કહે છે આ પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિમાં શું હોય? તો જે વસ્તુ તમે આગળ ભણ્યા છો એની જ આવે છે. જો સમજો, અહીંયા તમે આ બે પિતૃઓ લીધા હતા, કેપિટલ ટી, કેપિટલ ટી, અને બીજા જે પિતૃઓ હતા એ કયા હતા? સ્મોલ ટી, સ્મોલ ટી. હવે તમારે શું કરવાનું છે? આના માટે તમારે એક સ્ક્વેર બનાવવાનું છે. શું બનાવવાનું છે? એક સ્ક્વેર. અને તમારા જે પિતૃઓ હોય, બરાબર, આટલી બેટલી તમને છે ને ડાયરેક્ટ પિતૃઓમાંથી જનીઓ મળશે. અહીંયા મળ્યા કેપિટલ ટી, અહીંયા મળ્યા કેપિટલ ટી, જનીઓમાં તેમજ બનાવ્યું હતું ને, અહીંયા મળ્યા હતા સ્મોલ ટી અને અહીંયા મળ્યા હતા સ્મોલ ટી. સેમ એક્સપેરિમેન્ટ જ છે. આ પી પેઢી, આ એના શું બન્યા? જનીઓ. હવે શું કરવાનું તમારે સમજો સરખી રીતના,
જે પણ તમને પિતૃઓ છે એના જનીઓ મળ્યા એને તમારે મૂકી દેવાના એક બાજુ, કેપિટલ ટી એક બાજુ મૂકી દો, કેપિટલ ટી. થોડુંક નીચે ડ્રો કરો. જે તમે ક્રોસિંગ કરાવતા હતા ને ક્રોસિંગ નથી કરાવવાનું, બસ ખાલી તમારે એને શું કરવાનું છે, સ્ક્વેર ફોર્મમાં લખવાનું છે. કેપિટલ ટી, કેપિટલ ટી. આ બાજુ મેં ક્યાં જનીઓ મળ્યા હતા, સ્મોલ ટી, સ્મોલ ટી. એનો મતલબ એવો કાઢવો, એક તરફ તમારે નરના જનીઓ મૂકવાના છે અને એક તરફ તમારે માદાના જનીઓ મૂકવાના છે. એક તરફ તમે કોના જનીઓ મૂકશો, માદાના જનીઓ, અને એક તરફ કોના જનીઓ મૂકો છો, નરના જનીઓ. હવે શું કરો છો જોજો. હવે આનું આની સાથે, આનું આની સાથે, અથવા આનું આની સાથે, તો અહીંયા તમે લઈ લો કેમ, તો તમે એવું મૂકો ને આમ થોડુંક વધારે સારું લેશે. આનો કોઈ મોટો રોલ નથી, આની આની સાથે બધું રિઝલ્ટ એક જ આવવાનું છે. તો આનું પહેલાં આની સાથે, તો કેપિટલ ટી સ્મોલ ટી. પછી આને ભૂલી જાઓ, કેપિટલ ટીનું પહેલાંનું બીજા સાથે, તો કેપિટલ ટી સ્મોલ ટી. સેમ વસ્તુ હવે આને ભૂલી જાઓ, આનું બેનું સાથે, તો કેપિટલ ટી સ્મોલ ટી. આનું આની સાથે, કેપિટલ ટી આની આની સાથે, તો શું કરશો, કેપિટલ ટી સ્મોલ ટી. તો અહીંયા તમને જે મળ્યું એ શું મળ્યું, એફ વન પેઢી. શું મળ્યું રિઝલ્ટ તમને, એફ વન પેઢી. ઓલામાં તમે શું કરતા હતા, કેપિટલ ટી સ્મોલ ટી, સ્મોલ ટી, આનું આની સાથે, આનું આની સાથે. અહીંયા તમારે ક્રોસિંગ કરાવવાનું નથી, અહીંયા તમારે કોઈ પણ પ્રકારનું છોકરાઓ ક્રોસિંગ કરાવવાનું નથી. તમે અહીંયા શું કરો છો, તો કે બંને વચ્ચે જોડાણ કરાવો છો. સમજાય છે કે નથી સમજાતું? અહીંયા તમે કોઈ પણ પ્રકારનું ક્રોસિંગ કરતા નથી. તમે શું કરો છો, આનું આની સાથે, આનું આની સાથે, આનું આની સાથે, આનું આની સાથે, આનું પેલાનું પેલા સાથે. જો કેવી રીતના યાદ રાખવાનું ખબર, એક મેં પહેલાંનું પહેલાં સાથે, પહેલાંનું બીજા સાથે, બીજાનું પહેલાં સાથે, અને બીજાનું બીજા સાથે. તો આ તમને રિઝલ્ટ મળ્યું, એ કેવું મળ્યું, 100% ઊંચા. હવે તમે સ્વફલન કરાવવાના છો આનું, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. તો સ્વફલન કરાવો છો તો તમારી પાસે પાછા બે જનીઓ આવશે, કેપિટલ ટી સ્મોલ ટી. આ બાજુ પણ બે જનીઓ, કેપિટલ ટી સ્મોલ ટી. તમે એમ કહેશો, મેડમ આ પાછો શું કામ પ્રયોગ કરાવો છો, પણ આ જ છે પ્યુનેટ સ્ક્વેર. હવે આ જ આ જનીઓ જે મળ્યા હતા એને તમે ઉપર નીચે મૂક્યા હતા, એમ તમારે આ જે જનીઓ મળે છે, બરાબર. જેમ કે તમને એક બાજુ ક્યાં છે, એક બાજુ કેપિટલ ટી સ્મોલ ટી, બીજી બાજુ કેપિટલ ટી સ્મોલ ટી. એને તમે જ્યારે હવે તમે જ બનાવો, તો આનું આની સાથે કાનું શેર, તો કેપિટલ ટીનું આની સાથે, તો શું મળ્યું, કેપિટલ ટી, કેપિટલ ટી. પહેલાંનું બીજા સાથે, કેપિટલ ટી સ્મોલ ટી. આનું આની સાથે, પણ પહેલાં પહેલાં કેપિટલને જ લેવાનું, કેપિટલ ટી સ્મોલ ટી, અને સ્મોલ ટી સ્મોલ ટી. આ તમને જે મળ્યું એ શું મળ્યું હશે, છેલ્લે એફ ટુ પેઢી. કઈ પેઢી મળી તમને, એફ ટુ પેઢી. પણ આમાં રિઝલ્ટ કેવું મળ્યું તમને, 3:1 રિઝલ્ટ કેવું મળ્યું તમને અહીંયા, 3:1 દેખાય છે પ્રોપરલી. બરાબર છે, અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે રિઝલ્ટ શું મળ્યું તમને, 3:1. હવે ફરક શું પડ્યો, અહીંયા ફરક શું છે આ મેથડની અંદર, તો ફરક બીજો કાંઈ નથી. બસ એટલું યાદ રાખવાનું છે તમારે તમારા મગજની અંદર, કે માત્ર ને માત્ર તમારે સ્ક્વેર બનાવવાના છે. અને આ જે પદ્ધતિ કોઈ આપી, તો એ કોણ હતા, પ્યુનેટ સ્ક્વેર નામના વૈજ્ઞાનિકે. પ્યુનેટ સ્ક્વેર આપ્યું હતું એ વૈજ્ઞાનિક, રેઝિનાર્ડી સી પ્યુનેટ. પ્યુનેટ એક વખત નીટની અંદર એવો પ્રશ્ન પૂછાયેલો છે કે પ્યુનેટ સ્ક્વેર આપનાર વૈજ્ઞાનિક રેઝિનાર્ડ સી પ્યુનેટ ક્યાંને ક્યાંના હતા, ક્યાંના હતા એટલે ક્યાંના હતા, બ્રિટનના હતા. ક્યાંના હતા, બ્રિટનના. તો આવો પ્રશ્ન પણ છોકરાઓ તમને પૂછાઈ શકે, આવો પ્રશ્ન પણ તમારે આવી શકે, યાદ રાખજો. સમજાય છે કે નથી સમજાતું? ઓકે, ચલો હવે શું કહે છે, આખી પદ્ધતિ થઈ ગઈ, હવે થોડું થિયોરિકલી વાત કરે છે. આની અંદર તમારે શું પુટ કરવાનું છે એ, તો આ પ્રકારની જ્યારે કોઈ પણ પ્રકારની મેથોડોલોજી તમે ભણતા હશો, ત્યારે તમને વાત કરે છે નર અને માદા માટે હંમેશા ને ચિહ્નો મૂક્યા હશે.
તો નરને હંમેશા આવી રીતના ક્રોસિંગમાં મૂકવાનું અને માદા હશે એની નીચે પ્લસ મૂકવાનું. એટલે માનો કે અહીંયા આ કોણ છે, આ અહીંયા કેપિટલ ટી કેપિટલ ટી, આ કોના જનીઓ છે, નરના. તો તમારે અહીંયા મૂકવાનું છે, માનો કે આ સાઈડ મૂકી દો આમ આમ, અને અહીંયા મૂકો કોણ, માદા. આ સાઈડ છે તો અહીંયા કોને મૂકશો, કેપિટ. આમ એરો નીકળતો હોય ને એવું યાદ રાખવાનું, એરો નીકળતો હોય એવું હંમેશા કોણ હશે, નર. એરો નીકળતું હશે એવું હંમેશા કોણ હશે, નર. અને જે સીધું સ્પાઇક કરતું હશે, સીધું નીચે પ્લસની નીચે નિશાની હશે આ ટાઈપમાં, બરાબર, તો એ કોણ હશે, માદા. આ પણ તમારે યાદ રાખવું પડશે. હવે તમને અહીંયા સંભાવનાઓની વાત કરે છે. સંભાવના એટલું આઈ મીન ટિપિકલ નથી, પણ એટલું તમને આમ ખીચ ચડશે કે વારંવાર શું કામ, હવે પૂરું જ કરીએ છીએ 5 મિનિટમાં, સો ડોન્ટ વરી. શું કહે છે, અહીંયા તમારી પાસે આ બે જનીઓ છે અને આની સાથે મર્જ થવામાં, કે આ બે જનીઓનું આની સાથે. તો માનો કે હું પહેલાં અત્યારે આને ઉપાડતી હોય, ખાલી આને, તો શું કહે છે, કેપિટલ ટીનું એટલે કે નરના કેપિટલ ટીનું બીજા જનીઓ બીજા કેપિટલ ટી સાથે અને સ્મોલ ટી સાથે જોડાવાની સંભાવના, જોડાવાની સંભાવના કેટલી રહેશે, 50% હોય છે. એટલે શું, કોઈ દિવસ એને મન થશે તો એવું નહીં કે આની સાથે જ જોડાશે, એમ નહીં, આની સાથે એક વખત, આની સાથે બીજાની સાથે એક વખત, એમ બે ઉપર કેવી રીતના જોડાવાની સંભાવનાઓ છે, કેવી રીતના જોડાવાની સંભાવનાઓ છે બંનેની, 50%. આ મેં વાત કરી હતી પહેલાં કેપિટલ ટીની, હવે હું વાત કરું છું સ્મોલ ટીની. એવી જ રીતના અહીંયા લખું છું, એ બોક્સ અહીંયા બનાવું છું, નીચે કદાચ ન દેખાય તમને, એવી જ રીતે સ્મોલ ટીનું બીજા કેપિટલ ટી અને સ્મોલ ટી, એ જો આનું આ બંને સાથે, આનું આ બંને સાથે અને આનું આ બંને સાથે જોડાવાની સંભાવના પણ 50% જ હોય છે. એની સાથે જોડાવાની સંભાવનાઓ પણ કેટલી હોય છે છોકરાઓ, 50% જ હોય છે. ક્લિયર કે હજી કંઈ વાંધો છે? એકદમ ઇઝી છે, થોડુંક બુદ્ધિ વાપરશો તો કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થશે નહીં. જે હતું એનું ઈ જ છે, પણ અહીંયા મેં ખાલી શું કર્યું છે, બસ તમારા માટે બોક્સ બનાવ્યા છે. એક વખત જોઈ લઈએ પછી રિમૂવ કરીને થોડુંક આગળ વધશે. એક સંક્રમણનો પ્રયોગ પદ્ધતિ કઈ કીધી, પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિ. કોને આપી હતી, રેઝિનાલ્ડ સી પ્યુનેટ નામના વૈજ્ઞાનિકે. ક્યાંના હતા, બ્રિટનના. કોણ હતા, જનીન શાસ્ત્રી. એને શું કર્યા છે, નર જનીઓ બનાવ્યા હતા એને એક તરફ, માદા જનીઓ બનાવ્યા હતા એને એક તરફ, પહેલાંનું બે સાથે બીજાનું બે સાથે, અને સ્ક્વેરમાં ફિટ કર્યા તો તમને F1 પેઢી મળી, જે કમ્પ્લીટલી 100% કેવી હતી, ઊંચી. પછી એને સ્વફલન કરાવ્યું, પાછા જનીઓ બનાવ્યા, એક બાજુ નર જન્યુ એક બાજુ માદા જન્યુ. રિઝલ્ટ મળ્યું તમને F2 પેઢી, અને જે કેવું હતું, 3:1. આ ટેક્સ્ટબુકમાં થોડુંક વધારે પડતું જ કીધું છે, પણ મેં નથી લખ્યું અહીંયા. પછી અહીંયા વાત કરે છે, નર માટે આ સિમ્બોલ, માદા માટે આ સિમ્બોલ. આની કેપિટલ ટીની આ બે સાથે જોડાવાની સંભાવનાઓ 50%, અને સ્મોલ ટીની આ બંને સાથે જોડાવાની સંભાવનાઓ પણ કેટલા ટકા છે, 50%. એ બંને સાથે જોડાવાની સંભાવનાઓ પણ કેટલી હોય છે, 50%. હા, સો અહીંયા તમારા મગજની અંદર ક્લિયર કરીને રાખજો, બરાબર, કે શું થાય છે. હજી જો આ એક વસ્તુ રહેવા દઉં છું, F2 પેઢી, બાકીનું સમજાવું તમને. F2 પેઢી દરમિયાન થાય છે શું, તમને રિઝલ્ટ કેવું મળે છે, 4:1 એ કેવા મળશે, કેપિટલ ટી કેપિટલ ટી. પછી શું કે છે, 2:1/2 એ રિઝલ્ટ કેટલા મળશે તમને, એવું કેવું મળશે, કોનું રિઝલ્ટ હશે, કેપિટલ ટી અને સ્મોલ ટીનું. અને પ્લસ
1 by 4th છે ઈ કયો મળશે રિઝલ્ટ તમને સ્મોલટી સ્મોલટી આ મેં તમને જ્યારે ક્રોસિંગ વાળી મેથડ હતી ત્યારે તો મેં તમને કીધું હતું F1 પેઢીમાં બધા તમને આવા મળે છે F1 પેઢીમાં તમને કમ્પ્લીટલી રિઝલ્ટ કેવું મળે છે છોકરાઓ આવું મળે છે બરાબર એટલે કે આના ઉપરથી તમને એટલી તો ખ્યાલ આવી જ ગયો કે આ છે ટોટલ તમને 4 મળ્યા ટોટલ કેટલા મળ્યા 4 તમને ખાલી ડાઉટ આમાં જ થશે चार माथी एक केवु तो के कैपिटल टी वालू एटले केवु समयुग्मी एटले केवु समयुग्मी ऊंचु समयुग्मी केवु ऊंचु समयुग्मी आ रिजल्ट एटले 2:1 सु अलग सॉरी नॉट 2:1 1/2 सु काम कीधा केम के टोटल 4 मिला था पण 4 बे माथी एक केवा छे कैपिटल टी स्मॉल टी मानो के आ बे होत तो बे माथी एक कोण होत कैपिटल टी स्मॉल टी आ बे होत तो कैपिटल टी स्मॉल टी हे तो बे एक तो 4 ए 2 बे एक तो 4 ए 2 એવી રીતના તમને રિઝલ્ટ મળ્યા આ આ કોણ છે વિષમયુગ્મી આ કેવું હશે વિષમયુગ્મી આ કેવું હશે વિષમયુગ્મી હવે શું કહે છે કેપિટલ ટી સ્મોલ ટી હવે જે રિઝલ્ટ મળ્યું તમને 4 મળ્યા 4 માંથી એક કેવું છે 4 માંથી એક કેવું છે તો કે તમને સ્મોલ છે 4 માંથી એક કેવું છે સ્મોલ છે એટલે આ પણ કેવા હશે સમયુગ્મી આ પણ કેવા હશે સમયુગ્મી પણ અહીંયા યાદ રાખજો આ કેવા થશે નીચા આ કેવા થશે ઊંચા આ કેવા થશે ઊંચા એનો મતલબ યુનિટ સ્ક્વેર પદ્ધતિ પ્રમાણે પાછી તમને એની સભા કરે છે રિઝલ્ટ તમને 3:1 મળ્યું 3 એમાંથી ઊંચા અને 1 હશે કેવું હશે નીચું પરંતુ આમાંથી 2 સમયુગ્મી અને 1 હશે કેવું હશે બે સમયુગ્મી ના પાડો હા એક સમયુગ્મી અને અહીંયા મૂકશું આપણે 2 વિષમયુગ્મી બે કેવું હશે વિષમયુગ્મી ક્લિયર છોકરાઓ અહીંયા સુધી બીજું અહીંયા કાંઈ જ વાત કરી નથી આજે પ્યુનર સ્ક્વેર પદ્ધતિનું રિઝલ્ટ અહીંયા આવ્યું છે તમને એની એની કથા અહીંયા કરે છે બરાબર છે તો તમને કોઈ પૂછે ચલો એના પ્રમાણથી તમને એક પ્રેક્ટિકલ એવો પૂછે 3/4 અને 1/4 આવું રિઝલ્ટ પૂછે તો તમને કોઈને વાંધો છે આ હું થયા ઊંચા આ શું થયા નીચા આ પણ તમને સમજાય જ જાય દેખાશે નહીં મે બી કદાચ તમને અહીંયા મૂકું આવું પૂછશે તમને 3/4 આપણે એનસીઆરટીમાં મેન્શન કર્યું છે તો આ 4માંથી 3 ઊંચા અને 4માંથી 1 નીચા 4માંથી 3 ઊંચા અને 4માંથી 1 નીચા ક્લિયર એવરીવન સો આ આખી જે સ્ટોરી હતી એ કોની હતી પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિની એના પ્રમાણે એને એક શું આપ્યું હતું સ્ક્વેર પદ્ધતિ પણ આપી છે બરાબર અને એ એક પદ્ધતિ તો ઠીક છે પછી એને વાત કરી કે તમારે જો સૂત્ર પ્રમાણે ગોતવું હોય તો કઈ રીતના ગોતશો જો સૂત્ર પ્રમાણે તમારે ગોતવું હોય તો કઈ રીતના ગોતશો આપણે એની પણ ચર્ચા કરી લઈએ જોઈએ તો એમને દ્વિપદી વાળું એક સૂત્ર આપ્યું છે અને દ્વિપદી વાળું જે સૂત્ર છે છોકરાઓ બરાબર એના આધારે મેં શું કીધું છો એ સૂત્ર છે તમે ફિઝિક્સના પ્રમાણે ભણી ગયા છો એ સૂત્ર છે તમે એ ફિઝિક્સના અકોર્ડિંગલી શું કરી ગયા છો ભણી ગયા છો દ્વિપદીના સઘનીયતાનું તમારે ટેક્સ્ટબુકની અંદર મેન્શન કર્યું છે દ્વિપદીના સઘનીયતાનું સૂત્ર આપ્યું છે જેની અંદર એ કે કેવું સૂત્ર છે જોજો a + x + a x ની આપણે b રાખે b y નો સ્ક્વેર સૂત્ર શું છે જોજો a x + b y નો સ્ક્વેર એને તમારે તમારા સ્વરૂપમાં આપવાનું છે બરાબર તો આપણે આપણું જો સૂત્ર મળ્યું એમાં કોના સંબોધનની વાત કરીને કરશું કેપિટલ ટી રિઝલ્ટ તો આપણને આવું શું છે કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી સ્મોલ ટી કેપિટલ ટી કેપિટલ ટી કેપિટલ ટી સ્મોલ ટી સ્મોલ ટી સ્મોલ ટી આના માટેનું જો રિઝલ્ટની વાત કરીએ અકોર્ડ
ગોળ નો સ્ક્વેર. આજે જે સ્ક્વેર માં લખ્યું છે એનું એક પોર્શન યા બીજો ક્લિયર થયું? જેના અકોર્ડિંગ આ કેપિટલ ટી વાળું છે આ કેપિટલ ટી વાળું, આ સ્મોલ ટી વાળું છે સ્મોલ ટી વાળું છે. અને આમ પણ તમે તમારું યુનિટ સ્ક્વેર યાદ કરો. આમ પણ જ્યારે તમે તમારું યુનિટ સ્ક્વેર યાદ કરશો એટલે તમને સરળતાથી એક વસ્તુ તો સમજાઈ જશે છોકરા. અને કઈ હતી જે તમને સમજાશે? એ કે તમારા મગજની અંદર ક્લિક કરીને એકદમ સરળતાથી ઘુસાડી દેજો. શું શું ઘુસાડી દેશો? બરાબર કે તમને આ જોશો આ આ એના પરથી શું કે ચાર માંથી એક તો ચાર માંથી બે આ તો ત્રણ કેવા મળ્યા ઊંચા. એમાં પણ બે વિષમ યુગ્મી આટલું તમારા માઇન્ડમાં રાખવાનું છે અને એક સમયુગ્મી. ક્લિયર? અને આની આ એક બીજું રિઝલ્ટ એક નીચા એક શું મળ્યા નીચા અને એ કેવા હશે સમયુગ્મી. અને એ તમને અહીંયા દેખાશે એક આવું દેખાશે એક આ આ સમયુગ્મી આ સમયુગ્મી આ પ્રભાવી સમયુગ્મી આ પ્રચ્છન્ન સમયુગ્મી જે તમારી સામે મેં રિઝલ્ટ ઉભી કરું છું. ક્લિયર છોકરા? બટ આ આપણે આ તમે આ કયો રેશિયો ફાઇન્ડ આઉટ કરી શકો છો જનીનિક સ્વરૂપનો? આ તમે સીધો તો ત્રણ ઊંચા અને એક નીચા તો તમને બે પદ્ધતિથી ખબર પડી જાય. પણ આના ઉપરથી તમે શું નક્કી કરી શકો છો એનો દ્વિપદીના સૂત્ર ઉપરથી તમે એનું જનીનિક સ્વરૂપ નક્કી કરી શકો છો. પરંતુ પ્રશ્ન એ છે કે છોડને મેં ખાલી જોયો. ચલો એક એક કન્ડિશન તમારી સામે મૂકું છું. મેં ખાલી છોડને જોયો દૂરથી. એ છોડ ઊંચો છે. એ છોડ ઊંચો જોઈને મને કેમ ખબર પડશે ઊંચા તો આઈ છે અને ઊંચા તો આઈ છે આ બે માંથી કેમ જોઈને જ ખાલી મને મોર્ફોલોજી જોઈને એનું સ્વરૂપ પ્રકાર જોઈને મને ખબર પડી જશે કે આ ઊંચા કેપિટલ ટી પ્રકારના છે કે કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારના છે? કેપિટલ ટી પ્રકારના છે કે કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારના છે મને જોઈને કોઈ દિવસ ખ્યાલ આવશે નહીં. તો એની કોઈ પદ્ધતિ ખરા? સમજાય છે કે નથી સમજાતું? એવી કોઈ પદ્ધતિ ખરા કે જેના આધારે હું શું નક્કી કરી શકું છું આ જનીનિક સ્વરૂપ છે કે કોઈ પણ છોડનું બાહ્ય દેખાવથી મારે નક્કી કરવું હોય તો? અને એના માટેનો એક પ્રયોગ છે એને કહેવામાં આવે છે કસોટી સંગ્રહણ. એને શું કહેવામાં આવે છે છોકરાઓ? કસોટી સંગ્રહ. અહીંયા આમ જોવા જઈએ તો તમારા એક સંગ્રહનો પ્રયોગ છે એ શું થઈ ગયો છે? ક્લિયર થઈ ગયો બધાનો. પણ હવે જે આપણે હવે છે ટેક્સ્ટ બુક ને શાંતિથી એનસીઆરટી ને હાથમાં લેજો, લાઈન ટુ લાઈન વાંચજો, જે પણ કાંઈ ન સમજાય એની ઉપર અંડરલાઈન કરી બોક્સ બનાવી અને મને સેન્ડ કરી દેજો અને સમજાવવાનું કહી દેજો. હું રાતના 9:30 પછી તમારે મને ગમે ત્યારે ફોન કરવાની છૂટ. દિવસે કરશો તો કદાચ આન્સર પ્રોપરલી ન મળે કે કંઈ કામમાં હોય તો, બાકી વોટ્સઅપમાં ઇમેજ મોકલી દેવાની. આ એમસીક્યુ સમજાણો નથી, આ ઓનલાઈન કરી છે સમજાણો નથી. તો તમને ડેફિનેટલી તમને મળી જશે આન્સર, રાતના આન્સર બધાને મળી જશે. ક્લિયર? મેક્સિમમ એમસીક્યુ સોલ્વ કરો છોકરા, બહુ જરૂરી છે. મારી પાસે એવા પણ છોકરા છે જે અત્યારે હજાર હજાર એમસીક્યુ ઓલરેડી સોલ્વ કરી નાખ્યા છે. અને જીનેટિક્સ તમારે તમારું મન દઈને ભણવું પડશે. એક સંગ્રહનો પ્રયોગ ક્લિયર થઈ ગયો. એક ક્વેશ્ચન માર્ક આવ્યો. શું ક્વેશ્ચન માર્ક આવ્યો? કે છોડીને જોઈને આપણને કઈ રીતના ખ્યાલ આવશે ભાઈ, બરાબર, કે આપેલ છોડ છે એ ઊંચો છે કે નીચો, આપેલ છોડ છે એ ઊંચો છે કે નીચો એનો ખ્યાલ આવશે નહીં. તો હવે આપણે કસોટી સંકરણ સમજવા જઈ રહ્યા છીએ. શું જણાવવાના છીએ આપણે? કસોટી સંકરણ, જેને કહેવામાં આવે ટેસ્ટ ક્રોસ. શું કહેવામાં આવે છે છોકરા? એને ટેસ્ટ ક્રોસ કહેવામાં આવે છે. સમજો, ટેસ્ટ ક્રોસ છે એટલે કે જે કસોટી સંકરણ છે, બરાબર, એને કઈ રીતના તમારે યાદ રાખવાનું? શું કામ છે? તમારે એના આધારે જનીન સ્વરૂપ પ્રકાર નક્કી કરી શકો છો. તમને જો મારો હું છે પ્રેક્ટિકલી એક્ઝામ લેવા જાઉં ને, તમે લોકો પણ આ વખતે બોર્ડની એક્ઝામ બહાર દેવા જશો તો હું ક્યાં વર્ષે બહાર તો મને બહારથી તમારા ટીચર એક તો આવ્યા હોય,
સુધી સંકળણ કરાવવું જોઈએ. એના માટે પણ ખાસ યાદ રાખવાનું છે તમારે, અહીંયા હું પૂછું બરાબર કે જો તમારે એનું જનિત સ્વરૂપ નક્કી કરવું છે કે સમયુગમી પ્રકારનું પૂછવું છે, અહીંયા હું પૂછું કેપિટલ ટી પૂછું, કેપિટલ ટી પૂછું, કેપિટલ ટી આ બંને પૂછું, પણ આ સમયુગમી છે. આ કેવું છે? વિષમયુગમી છે. તમારે આમાંથી નક્કી કરવું હોય, તમારે આમાંથી નક્કી કરવું હોય કે સમયુગમી પ્રકારના ઊંચા છે કે વિષમયુગમી પ્રકારના ઊંચા છે, તો તમે શું કરાવો છો? કસોટી સંગ્રહ કરાવો છો. શું કરાવો છો? કસોટી સંગ્રહ કરાવો છો. કઈ રીતના કરાવશું આપણે કસોટી સંગ્રહ? બરાબર છે. તો એની અંદર યાદ રાખજો, કસોટી સંગ્રહ કરાવવા માટે તમારે ખાસ કરીને શું કરાવવાનું છે? કસોટી સંગ્રહ કરાવવા માટે તમારે પહેલા શું કરવું ખબર? સ્મોલ વિષમયુગમીઓ શ્રેણી સાથે ક્રોસિંગ કરાવવાનું છે. ટેક્સ્ટબુકમાં જે ઉદાહરણ આપ્યું છે એ હું બે બાજુ બાજુમાં મૂકી દઈશ હમણાં, બરાબર? તો પણ અત્યારે આપણે આ જ લઈને નહીં, તો માનો કે તમારે શું કરવાનું? કેપિટલ ટી, કેપિટલ ટી નું સંકરણ હંમેશા સમયુગમી સાથે કરાવવાનું, સમયુગમી પ્રચ્છન્ન સાથે. આ બંને નું, આ બંને નું ક્રોસિંગ કોની સાથે કરાવવાનું છે? સ્મોલ ટી સાથે. વન બાય વન તો પેલા લઈ લો કેપિટલ ટી, કેપિટલ ટી, અને આનું ક્રોસિંગ તમે અત્યારે કોની સાથે કરાવો છો? વિષમયુગમી નીચા સાથે. કોની સાથે કરાવો છો? વિષમયુગમી નીચા સાથે. હવે જોજો શું થશે. તમને ખબર છે બનાવો જનીઓ કેપિટલ ટી, કેપિટલ ટી. આ જનીઓ આપી પેરેન્ટ, આ કોણ થશે? એના જનીઓ. આ કોણ થશે? એના જનીઓ. આ તરફ જશો તો શું થશે? કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ છે. સ્મોલ ટી આ બાજુથી લીધું, આ બાજુથી સ્મોલ ટી લીધું, આ બાજુથી કેપિટલ ટી લીધું, આ બાજુથી કેપિટલ ટી લીધું. આ બંને એના જનીઓ. પ્યુનિટ સ્ક્વેર પ્રમાણે જશું આપણે. આ પ્યુનિટ સ્ક્વેર માં એક બાજુ એક પિતૃ લઈ લો, બીજી બાજુ બીજા પિતૃ લઈ લો, એટલે કેપિટલ ટી, કેપિટલ ટી, અને એક બાજુ મૂકી દો સ્મોલ ટી, સ્મોલ ટી. આ છે ઈ, કોને રિપ્રેઝન્ટ કરે છે? નર ને રિપ્રેઝન્ટ કરે છે. અને આ છે ઈ, કોને રિપ્રેઝન્ટ કરે છે? માદા. ક્લિયર? હવે જો કેપિટલ ટી નું કેપિટલ ટી સાથે તો રિઝલ્ટ શું બન્યું? કેપિટલ ટી સ્મોલ ટી. ઉલટી ખોટું બોલાય, કેપિટલ ટી નું સ્મોલ ટી સાથે તો રિઝલ્ટ શું બન્યું? કેપિટલ ટી સ્મોલ ટી. પાછું અહીંયા જાઓ, કેપિટલ ટી સ્મોલ ટી. હવે આને તો તમે ભૂલી ગયા, શું રિઝલ્ટ બન્યું? કેપિટલ ટી સ્મોલ ટી. પાછું શું રિઝલ્ટ બન્યું? કેપિટલ ટી સ્મોલ ટી. પાછા કહેશો મેડમ આ તો આપણે એક વખત ભણી ગયા. તો તમને 100% બધા જ છોડ કેવા મળશે? ઊંચા. આ એક સંભાવના હતી, આ F1 પેઢી. આ તમારે બધા વખતે કે માછી બનાવવાની નથી, F2 પેઢી રહો. આટલું સમજાવું? આ બાજુ છો, સમજજો. હવે એક મેં તમને વાત કરી હતી સમયુગમીને પ્રચંડ સમયુગમી સાથે ક્રોસ કરે, આ પેલી મૂકી દીધું, પેલી સંભાવના. તમારે તો જોવું છે ને કે આ છોડ છે ભાઈ, આ છોડ ઈ કેપિટલ ટી ઊંચા છે, કેપિટલ ટી, કેપિટલ ટી પ્રકારે ઊંચા છે કે કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારના ઊંચા છે? તો આ પ્રકારના એ ઊંચા હોય એની એનું ક્રોસિંગ કરાવો પ્રચંડ સમયુગમી સાથે. જનીઓ બનાવો કેપિટલ ટી સ્મોલ ટી, આ બાજુ સ્મોલ ટી, સ્મોલ ટી, બરાબર. આ બાજુ તમને મળ્યા એ બી પેરેન્ટ્સ હશે, અને આ તમને જે મળ્યા એ શું હશે? જનીઓ. અને હવે તમે એનું બનાવો પ્યુનેટ સ્વે. હવે શું બનાવો છો? પ્યુનેટ સ્વે. આ થોડીક વાર માટે લીધું પડી. પ્યુનેટ સ્વેર માં પણ તમે મૂકી દો, યુનિટ સ્ક્વેર માં પણ તમે મૂકી દો એને પ્રોપરલી. કેની અંદર? અહીંયા મૂકી દો આ પેરેન્ટ કેપિટલ ટી, સ્મોલ ટી. બીજી બાજુ મૂકી દો આ બે પેરેન્ટ સ્મોલ ટી, સ્મોલ ટી. જનીઓ મૂકવાના છે, બહુ સહેલું છે. એક વખત આવડ્યું તો કોઈ થી નહીં ભૂલે. તમારો પ્રશ્ન તો તમને સમજાઈ ગયો ને? તમે અજ્ઞાનતાથી એક છોડ જોયો, એ કેવો છે? ઊંચો. ઊંચો છોડ તો બે પરિસ્થિતિમાં હોઈ શકે, કેપિટલ ટી, કેપિટલ ટી સ્વરૂપે પણ હોઈ શકે, અને કેપિટલ
કરવાનું છે છોકરાઓ? તમારે શું કરવાનું છે? તમને કેમ ખબર પડશે કે આ જે છોડ છે એ ઊંચો છે કે નીચો? તો એના માટે તમે શું કરાવો છો? એનું કસોટી સંકરણ. તો તમારે કસોટી સંકરણ કરાવવું હોય તો શું કરવાનું? એ બંનેનું ક્રોસિંગ સમયુગની પ્રચંડ સાથે કરવાનું. તો એક બાજુ સમયુગની પ્રચંડ, બીજી સાધુ સમયુગની પ્રચંડ. પણ આ સાઈડ ઉપર તમે લઈ લો છો કેપિટલ ડી, કેપિટલ ડી, અને આ બાજુ લઈ લો છો કેપિટલ ડી સ્મોલ ડી. સાથે મળીએ.